વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આમ જો એટલે એકદમ નજીક આવી ગઈ છે બરાબર છે હવે પ્રશ્ન એક જ છે કે સર પેપર લખવા જઈએ ત્યારે પ્રેઝન્ટેશન કેવું કરવું કેવું પ્રેઝેન્ટેશન કરીએ તો પેપરમાં માર્ક સારા મળે ઘણા એને પ્રશ્ન હોય કે સર પ્રેઝેન્ટેશનના માર્ક હોય આજે હું તમને તમામ પ્રકારની માહિતી આપીશ કે આપણે બોર્ડનું પેપર કેવી રીતે લખવું જોઈએ બરાબર અને આજે હું તમને એક જે મારી ઓફલાઈન સ્ટુડન્ટ છે એનું એક પેપર તમને હું બતાવવાનો છું કે તમે એનું પેપર જોજો અને એ પેપર કોઈ એવું નહીં પર્સનલી એને લખવા આપ્યું છે બરોબર એને આપણા જે રાઉન્ડ ચાલુ હોય એ રાઉન્ડ ચાલુ છે એનું જ એક સરસ મજાનું પેપર છે એ પેપર તમને હું આજે બતાવવાનો છું અને ટોપર્સ કે જેને મને સો ટકાની ખાતરી છે કે એને અંગ્રેજીમાં તો આવશે 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 જ ગયા વખતે પણ આપણે એક સ્ટુડન્ટ અને આ વખતે પણ એવી ઘણી બધી છોકરીઓ છે કે જેને જેનેવ ઉપર આવશે આવશે ને આવશે જ પરંતુ આજના આ તમને લેક્ચરમાં અને એવું ન વિચારતા કે સર તો અમારે શું કરવાનું તમને પણ આપણા આ જે હવે અમુક દિવસો બાકી રહ્યા છે બોર્ડની પહેલા એમાં તમને બધું માળખું આપી દેવામાં આવશે કેવી રીતે તૈયારી કરવી કેવી રીતે રિવિઝન કરવું એના માટેના વિડીયોઝ આવશે રિવિઝન માટેના બધા વિડીયો તમને મળી જશે અને હવે પછી બોર્ડ માટે જે કાંઈ પણ ડિફિકલ્ટીઝ છે એ બધું સોલ્યુશન તમને આપી દેવામાં આવશે એટલે એના માટે ફક્ત તમારે કરવાનું છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને પાંચથી દસ લોકોને શેર કરી દેવાનું છે જેથી કરી અને મિત્રો કોઈ પણ પ્રકારનો અંગ્રેજીમાં તમને સવાલ ન રહે ઘણા બધાને પ્રશ્ન એ હોય છે કે સર પેપર લખવું કેમ કયો સેક્શન ક્યાં શું કેમ લખવું અને આજે હું તમને સાચી રીત કહેવાનો છું આજના આ લેક્ચરમાં એટલે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે બરાબર છે બોર્ડના પેપર લખવાની સાચી રીત અને જોઈ લ્યો એક ટોપર્સનું પેપર હું તમને આપીશ આ રીતે લખશો તો પૂરા માર્ક મળશે પેપર લખવાની સાચી રીત આપણને ખબર નથી મન પડે એમ જવા દઈએ છીએ એમ ન ચાલે ભાઈ પેપર ચેક કરતા હોય ને એ લોકોને આપણું પેપર ચેક કરવાની મજા આવે ને એટલે માર્ક સારા જ આવે બરાબર છે હવે તમે એક જ ઉદાહરણ આપો કે તમારું ઘર હોય અને તમારા ઘરે મહેમાન આવવાના હોય હે અને તમારા ઘરમાં કચરો જ પીળો હોય નકરો બારે કચરો હોય ઘરમાં મન પડે એમ વસ્તુઓ ગોઠવેલી અન શું કહેવાય સરખી ગોઠવેલી ન હોય તો કોઈ મહેમાનને બીજી વાર આવવું ગમે ન ગમે પણ તમે એકદમ ચોખ્ખાએ રાખો છો પરફેક્ટ અમુક વસ્તુઓ અમુક જગ્યાએ ગોઠવેલી છે એકદમ પરફેક્ટ ઘર હોય તો મહેમાનને એમ થાય કે નહીં હજી પાંચક મિનિટ બેસીએ તો આ જ વસ્તુ છે કે ભાઈ તમારું પેપર નીટ એન્ડ ક્લીન હશે ને તો ચેક કરવાવાળાને મજા આવશે એટલે માર્ક્સ પણ વધારે જ આવશે બરોબર છે તો શરૂઆત કરીએ આજના આ લેકચરમાં લાઇક કરી દેજો વિડીયોને કહી દીધો કે નહીં ઓકે ચલો શરૂઆત કરીએ કે પેપર લખતા પહેલા આટલું જરૂર યાદ રાખવાનું જે હું અમુક મુદ્દાઓ કહીશ એ ખાસ ધ્યાનમાં રાખજો પહેલો મુદ્દો છે કે સૌપ્રથમ પેપર એકવાર વાંચી લેવું આપણે છે ને એમ જ વિચારી લઈએ બોર્ડનું પેપર એક વાર તો પહેલી વાર આપતા હોય અને આ વખતે હિસ્ટ્રીમાં પહેલી વાર થશે કે દસમા વાળાની સાથે જશે બોર્ડ બારમા વાળા પણ પહેલી વાર બોર્ડ દેશે નકર તો એ દસમા દઈને એવા હોય એટલે એને એ ન ખબર એટલે બારમા વાળા એ ખાસ જોવાનું પેપર લખાય કેમ બરોબર છે એટલે બંનેને બોર્ડ પહેલી વાર છે ભાઈ નકર દસમા વાળાને જનરલી પહેલી વાર હોય આ વખતે બારમા વાળા નહીં જ છે બરોબર છે એટલે પેપર જો કે તમને આપશે જ ત્યાં પેપરનો સમય શરૂઆત થાય એક પેલો બેલ પડે એટલે તમને પેલા પંદર મિનિટ તો પેપર રીડ જ કરવાનું હોય લખવાનું આપે એટલે ત્યારે તમારે આખે આખી વસ્તુઓ જોઈ લેવાની કે ભાઈ કયા કયા આન્સર મારે લખવાના છે કયો સેક્શન ની મારે શરૂઆત કરવાની છે બરોબર છે એટલે મારો એક તો મંતવ્ય છે કે ભાઈ તમને જે સારો સેક્શન આવતો હોય આવડતો હોય એ તમે લખી શકો પરંતુ હું તો કહું છું આપણે હોશિયાર જ છીએ પહેલેથી ને સેક્શન જવા દેવા લાઈનમાં જવા દેવા મને મને તો આ ગમે ભાઈ બરોબર છે પણ પછી તો તમારી ખાસ દાખલા તરીકે બે પ્રશ્ન નથી આવડતા બીજો સેક્શન ચાલુ કર્યો અને પછી બધાય સેક્શન પૂરા થઈ ગયા પછી પાછો સેક્શન એ ચાલુ કરી અને બે પ્રશ્ન એમ એમનું હાલે બરોબર એ આપણો ઘર નથી આપણા માસીન દીકરા મામાન દીકરા પેપર નહીં ચેક કરતા હોય એની પાસે એ ન હોય બરોબર એટલે એક સેક્શન

પેપર એકદમ સુંદર અક્ષરે લખવું ભાઈ વેઠ ઉતારવાના નથી પણ જો આપણે કરીએ કેવું ખબર પેપર દેવા જાય ને પેલા તો એવા મોતી દાણા જેવા અક્ષર કરીએ ને પછી આમ ઘડિયાળમાં જોઈ ને હા લે હવે કલાક જ વિધિ અને હજી ઘણુંય બાકે અને પછી જે ઓલા મિસ્ટર બિનની જેમ ચાલુ થાય હે એકસો ને એસીની સ્પીડમાં એવું ન થવું જોઈએ પેલેથી ને સ્પીડ રાખો અને તમારે સ્કૂલમાં લેવાય જ છે ને રાઉન્ડ એમાં તમને ખબર પડી જ ગઈ હોય ભાઈ કેટલા સમય લાગે છે આપણે કેટલા પ્રશ્ન લખવા

શિક્ષકોએ એ બોર્ડ વાળા તમને સૂચના આપી છે કે આનું તમે આમ જવાબ તમે પાછા શિક્ષકો જવાબ આપો એને સૂચના આપો છો તમે આમ લખો એને સૂચનાની જરૂર નથી આવી રીતે ખોટો એમાં સમય બગાડવાનો જ નથી સૂચનાઓ લખી લખીને બરોબર છે અંગ્રેજી વિષયનું કહું છું બાકી બીજા વિષયનું તો ભાઈ જે તે વિષય શિક્ષકને પૂછી લેવું આન્સર વન હવે આ પદ્ધતિ તમે તમારી રીતે ઘણા બધાની અલગ અલગ હોય ઘણા અહીંયા લખતા હોય

ઈ મુદ્દો આખો લખી નાખે મિત્રો ઈ સાચી રીત નથી એમાં માર્ક કપાશે સાચી રીત જોઈએ લખી છે કે હંમેશા પહેલા સબ્જેક્ટ મૂકો પછી સહાયકારક ક્રિયાપદ મૂકો અને પછી આખે આખું ક્રિયાપદ મૂકીને જે કર્મન જે ક્રિયા થાય છે એ પ્રમાણે મૂકવાની અને એનો વિડીયો તમે આ નીચે ઉપર આ બટન ઉપર ક્લિક કરશો ત્યાં એ લખેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને ત્યાંથી નહીં મળી જશે બરોબર છે એટલે ધ્યાન રાખ તો જો આન્સર વન આન્સર ટુ પછી એક એક લાઈન મૂકતું જવાનું બરોબર અને આ એને

અહીંયા થોડીક જગ્યા વધે છે બરોબર એટલે દસ ક્વેશ્ચન સેક્શન એ દસમા વાળા પેલા દસ ક્વેશ્ચન હોય પછી અગિયારમા નંબરની શોર્ટ નોટ હોય અને પછી ચાર ટ્રુ ફોલ્સ હોય તો ભલે અહીંયા કદાચ તમારે દસે દસ ક્વેશ્ચન પૂરા થઈ ગયા હોય ને અહીંયા દસે દસ ક્વેશ્ચન પૂરા થઈ ગયા હોય આટલી જગ્યા છે તો મિત્રો અહીંયાથી ટ્રુ ફોલ સોરી શોર્ટ નોટ ચાલુ ન કરવી બરોબર શોર્ટ નોટ નવા પેજથી ચાલુ કરી દેવાની બરોબર જો આવી રીતના સરસ મજાનું હેડિંગ બાંધવું હોય તો બાંધી શકો ને સીધો તમે જવાબ આપી શકો એન સુલીવાન વન્ડરફુલ ટીચર મોસ્ટ આ એમપી છે એની એની આ સરસ મજાની તમે જુઓ ક્યાંય ચેકચાક નથી અને આપણે પછી કદાચ તમને ભૂલ પડે તો મિત્રો ચેકચાકમાં આમ કરો દાખલા તરીકે મૂવમેન્ટ ખોટું લખાઈ ગયું છે ને તો આ સેજ આવી સ્લાઇડ કે એ પેપર ચેક કરવા આખી લાઈન વાંચે તો જ એને દેખાવજો કે આ ખોટું લખ્યું છે આમાં નથી કરી નાખવા એવું ઘૂટે ને જાણે કેમ એનો સિક્રેટ ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ લખાઈ ગયો હોય એટલે છે છે હોય તો આવી જાય કરવાની એના પછી જો એને અહીંયા ટ્રુફોલ્સ નથી લખ્યા જો ફોલ્સ એના અહીંયા નથી લખા ટ્રુફોલ્સ અહીંયા લખ્યા અને ટ્રુફોલ્સ લખવાની સાચી રીત તમને કહી દો સીધા જવાબ લખવાના ટ્રુ ફોલ્સ ને ટ્રુ અને ટ્રુ હંમેશા યાદ રાખજો દાખલા તરીકે બાર થી પંદર ક્વેશ્ચન હોય છે આખે તમારે સરસ મજાની રીતે સેન્ટેન્સ લખવાનું ટ્રુ ફોલ્સ નું અને ડેસ કરી અને ટ્રુ અથવા તો ફોલ્સ જે આવતું હોય એ લખી શકો બરોબર એટલે આખો સેન્ટેન્સ લખીને પછી જ જવાબ લખવાનું ટ્રુ કે ફોલ્સ સીધો ટ્રુ ફોલ્સ ન લખતા આ એની સાચી રીત નથી આવું ઘણું બધું આખા પેપરમાં મળશે એટલે જોડાયેલા રહેજો

પછી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ એ એને અલગ પેજ લખ્યા ટૂંકમાં એને શું કર્યું છે અને આવું જ કરજો આ મેં પદ્ધતિ એને સમજાવેલી છે કે ભાઈ કોઈ એક પ્રશ્ન મોટો પ્રશ્ન છે તો એના પાંચ પ્રશ્ન છે એક પેજમાં પછી બીજો પ્રશ્ન ભલે સેક્શનમાં જ આવે એક સેક્શનમાં જ આવે તો એને અલગ પેજમાં લઈ લો એટલે ચેક કરવા વાળાની મજા આવે અને તમારે પણ સારું એવું દેખાય બરાબર ચાલ એના પછી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એનાય જવાબ સીધે સીધા લેખા એના પછી સેક્શન સી હવે સેક્શન સી માં આમાં તમે તમારી રીતે બે રીતે જવાબ લખી શકો એને શું કર્યું છે કે આખે આખું કોષ્ટક બનાવ્યું છે અને આમાં જે જવાબ આવે છે એમાં એને સીધો જવાબ જ લખ નાખ્યો બરોબર આમાં જે જવાબ છે એમાં સીધો જવાબ લખ નાખ્યો આમાં સીધો જે આપણે કોષ્ટક હોય પણ આમાં તમે સીધો જવાબ લખી શકો બત્રીસ કરી અને બી આવે છે તો બી કરી અને સીધો જવાબ લખી શકો બરોબર છે આ તમે ગમે આ રીતે લખી શકો ને આ રીતે લખી શકો ચલો એના પછી બીજા જે તમને ખબર જ છે સરસ મજાની રીતે ડાયલોગ પૂરો કરવાનો એ ફંક્શન છે તો અને ખાસ મિત્રો એ વાળા જેટલા ઓપ્શન વાળા આવે છે ને એમાં ડી આવતો હોય સી આવતો હોય કે એ આવતો હોય એ લખીને પછી આખો આન્સર લખવો ડાયરેક્ટ એમ આન્સર ન લખવો બરોબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની અને હવે આ સરસ મજાની રીતે આવી ગયા ઓલા આપણે કમ્પલીટ ધ સેન્ટેન્સ બરોબર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવી રીતે સરસ મજાની રીતે આખા વાક્ય લખવાના હોય જે જવાબ આવતો હોય નહીં બરોબર અને ખાસ આમાં જ્યાંથી વાક્ય તમે બનાવ્યું હોય ને ત્યાં એ જે અહીંથી ચાલુ કર્યું હોય કે ડઝ ડોક્ટર હાથી ઈટ તો ત્યાંથી તમારે અન્ડરલાઈન કરી નાખવાનું તમે જેટલું બનાવ્યું છે એટલું બરોબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં એટલે પેપર ચેક કરવાનું ખબર પડે ચલો પછી આ છે સરસ મજાનું એડિટિંગ

ચલો પછી નિયરેસ્ટ મિનિંગ તો નિયરેસ્ટ મિનિંગ માં બધા સીધા જવાબ લખે છે પણ આવું કરો તમને હું વાંધો જે પ્રશ્ન હોય ઈ અને પછી એનો જવાબ ચાર ઓપ્શન આપ્યા હોય એમાં જે જવાબ આવતો હોય એ લખી નાખવાનો ચલો સેક્શન ડી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે પિસ્તાલીસ મો બરોબર સરસ મજાની રીતે સેક્શન ડી પિસ્તાલીસ મો એના આન્સર લખ નાખો છે અને આખે આખું સરસ મજાની રીતે ઇનડાયરેક્ટ સ્પીચ કરેલો છે એનો વિડીયો નથી જો આખે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લખેલો છે

પછી સેક્શન ઈ સેક્શન ઈ મોસ્ટ આઈએમપી આપણો સેક્શન ઈ એમાં ત્રણ એસે આપ્યા હોય ત્રણ માંથી તમારે કોઈ એક લખવાનો હોય તો એમાંથી જો આવી રીતે ક્યાંય ચેકચાક તમે નહીં દેખો બરોબર એટલે ચેકચાક તો થાવી જ ન જોઈએ બરોબર અને સરસ મજાની રીતે એનો જે તમે એસે લખો એમાં હેડિંગ બાંધ દેવું એવું લાગે તો બરોબર અને પછી એસે ચાલુ કરી દેવાનો એસે કેમ લખવા એના માટેના વિડીયો આપણે ઘણા બધા મૂકેલા છે નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે મળી જશે ચલો એના પછી અહીંયા એસે પૂરો થઈ ગયો છે પછી ઈમેલ ઈમેલ ના ઘણા બધા મુદ્દા તમે ઈમેલ રાઇટિંગ લખતા ન આવડતું હોય ને એનો એક મસ્ત વિડીયો છે ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરવું એ આખું ફોર્મેટ સમજાવો કે ભાઈ ઈમેલ હંમેશા નવા પેજ થી ચાલુ કરવાનો ફ્રોમ ટુ સબ્જેક્ટ બધું લાઈનમાં ડોટ્સ બધા લાઈનમાં ઈમેલ આઈડીમાં કોઈ દિવસ કેપિટલ અક્ષર ન હોય એ બધું મેં અહીંયા સમજાવેલું છે એટલે આવો મસ્ત મજાનો ઈમેલ પણ લખી નાખવાનો રહેશે

અને નિયરેસ્ટ મિનિંગમાં પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે શબ્દ લખીને પછી એનો જે સમાનાર્થી શબ્દ હોય એ મૂકવાનો છે આ પ્રમાણે મસ્ત મજાની રીતે કોઈ પણ ચેકચાક કર્યા વગર તમે પેપર લખશો એવી હું આશા રાખું છું મને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો કે હા સર હું આવી જ રીતે પેપર લખીશ અને મને આજે તમારામાંથી આમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું તો આ વસ્તુ અને આવા ઘણા બધા વિડીયોઝ આવશે જે તમને હવે બોર્ડની પરીક્ષાનું પેપર દેવા જાઓ આપણે પચીસ તારીખે છે એટલે એ પહેલાં તમને બધી માહિતી આપણને મળી જશે એ ટુ ઝેડ માહિતી મળી જશે એના માટે તમારે કરવાનું છે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને પાઠ લોકોને શેર જે આપણું પુણ્યનું કામ હોય છે બરાબર છે નવા વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી ટટા બાય બાય